यात्राधाम द्वारकामां जगत मंदिरमां ध्वजाजीनी शोभायात्रामां अचानक आखलाओ घुसी जता अफरातफरी मची गई हती। आखलाओने हड़फेड़े चढ़ेला केटलाक श्रद्धाळुओ इजाग्रस्त थया हता। लोकोमां रखड़ता पशुओना आतंक मुद्दे तंत्रनी निष्क्रियताने पगले आक्रोश फैलायो छे। જામનગરમાં બર્ધનચોક લીંડી બજાર વિસ્તારમાં અકસ્માતજનક સ્થિતિમાં રહેલ વૃક્ષો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી। તંત્ર દ્વારા સાવધાની સાથે સમગ્ર કામગીરી કરવામાં આવી હતી। ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2021-22 દરમિયાન પકડવામાં આવેલ દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો। એસડીએમ પાર્થ કોટડિયા તથા પોલીસ અધિકારી હિરેન્દ્ર ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ રૂપિયા 15,79,000 કિંમતની શરાબની 3,994 બોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। જામનગરમાં લંપી રોગને કારણે રોજ સંખ્યાબંધ ગાયોના મૃત્યુ નિપજી રહ્યા હોવાનો અહેવાલ છે। વિપક્ષના દાવા મુજબ રોજ સરેરાશ 40 ગાય મૃત્યુ પામી રહી છે। આ ગાયોના મૃતદેહોનો ઠેબા પાસે ડમ્પિંગ સાઇટ પર યોગ્ય નિકાલ થતો ન હોવાની ફરિયાદો ઉઠતા જામ્યુકોના વિપક્ષી નેતા આનંદભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા તથા કોર્પોરેટર ધવલ નંદા ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા। વિપક્ષી આગેવાનોએ ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ ન થતો હોવાનો તંત્ર પર આરોપ લગાવ્યો હતો, તેમજ તંત્ર જાગશે નહીં તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। ડમ્પિંગ સાઇટ પર કચરાના ડમ્પરમાંથી કેરણ નીકળ્યું હોવાનો દાવો પણ વિપક્ષી આગેવાનોએ કર્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે સુમરીબેન મોઢવાડિયા નામના મહિલાનું અચાનક મૃત્યુ થયું હતું। મૃતકની પુત્રીએ માતાની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી પોલીસને અરજી કરતા ખળભળાટ થયો હતો। મૃતકના ભાઈ રામદેવ ગોરાણીયાએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। મૃતકના જેઠ કાનાભાઈ મોઢવાડિયાની પણ ગુનામાં સંડોવણી નીકળતા પોલીસે બંનેને ઝડપી લીધા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં 22/7/2022 રોજ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો હતો। જે ગુનાના ફરિયાદી ભૂમિબેન દ્વારા પોતાના માતા સુમરીબેન સામતભાઈ મોઢવાડિયાની તેઓના જ મોટા બાપુ કાનાભાઈ નગાભાઈ મોઢવાડિયા તથા બાલુભાઈ મોઢવાડિયા તથા તેઓના સગા ત્રણ મામા રામદેવ જીવણ ગોરાણીયા, અરસી જીવણ ગોરાણીયા અને અર્જણ જીવણ ગોરાણીયા દ્વારા તેઓની માતાની હત્યા કરવામાં આવેલી હોય તેવી શંકા બાબતની એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી હતી। જેવી ફરિયાદની જાણ ફરિયાદ લેવાતા જ પોલીસે તપાસનો દોર શરૂ કરેલો હતો અને બનાવ સ્થળ સુમરીબેનનું ઘર જે છે ચંદ્રાવાડા ગામે છે ત્યાં બનાવ સ્થળની વિઝિટ કરવામાં આવેલી હતી અને થોડો ગૂંચવણભર્યો બનાવ હોય તાત્કાલિક FSL જામનગર ખાતેથી FSL અધિકારી અસ્તિત્વ આનંદની ટીમની મદદ મેળવવામાં આવેલી હતી અને તેઓની મદદના સાથે રાત્રે મોડી રાત્રે બનાવ સ્થળેથી સાયન્ટિફિક ઢબે તપાસ કરતાં ત્યાંથી લોહીના જે છે એ લોહીની હાજરી મળી આવેલી હતી। સાથે સાથે જે બનાવ બાદ ઉપરોક્ત ઝુમરીબેનની છે જે હૃદયરોગના હુમલાથી એમનું મૃત્યુ થયેલું હતું તેવું જાણ કરી અને આ તમામ લોકોએ પરિવારના લોકોએ તેમને ત્યાંથી લઈ અને એક પિકઅપ વાનમાં તેમને લઈ જઈ અને પોરબંદર ખાતે તેમની અંતિમ વિધિ કરેલી હતી। તો એ પિકઅપ વાનમાં પણ લોહીના અવશેષો મળેલા હતા અને ત્યારબાદ ઘણા બધા શાહેદોની પૂછપરછ દરમિયાન પણ અમુક શાહેદો એવું જણાવેલું હતું કે સુમરીબેનના માથામાંથી લોહી જે છે એ ટપકતું જોવા ઘણા લોકોના જોવામાં આવેલું હતું। આ સઘળી બાબતોના આધારે ઉપરોક્ત જે કાનાભાઈ નગાભાઈ મોઢવાડિયા તથા રામદેવ જીવણ ગોરાણીયા આ લોકોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં પોતે રામદેવભાઈ જીવણભાઈ ગોરાણીયા જે છે એ સુમરીબેનના ભાઈ હોય પોતે ભાગી પડેલા હતા અને પોતાને પોતાની બહેનના ચારિત્ર ઉપર શંકા જતા તેનું લોખંડના પાઇપ પડે માથામાં ઈજા કરી
એને મૃત્યુ નિપજાવેલું હતું. અને ત્યારબાદ આજે કાનાભાઈ નગાભાઈ મોઢવાડિયા છે, જે સુમરીબેન મરણ જનારના જેઠ થતા હોય, તેઓએ પોતાના જે ભાઈની પત્ની છે સુમરીબેન, એને મૃત્યુ થયા બાદ તેના ઘરમાં પડેલા લોહીના તમામ અવશેષો એમને સાફ કરેલા હતા. અને ત્યારબાદ એમને પહેરેલી સાડી તથા જે ગાદલામાં તેઓ ગોદરામાં તેઓ સૂતા હતા તેનો પણ પુરાવાનો નાશ કરવા માટે તેને કોઈ જગ્યાએ એનો નિકાલ કરેલો હતો. આમાં આખી હકીકત જોતા જે હત્યાનો બનાવ હતો. સુરતથી આવી રહેલી એક ટ્રાવેલ્સમાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી સ્ટોપ પર બસમાંથી ઉતરતા મુસાફરોએ એક સોફામાંથી લોહી ટપકતું જોઈ ડ્રાઈવર ક્લીનરને જાણ કરી હતી. સોફામાં જોતા એક યુવકની લાશ ગળું કાપેલી અવસ્થામાં મળી આવી હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક જામનગરના ભોજાબેડી ગામનો પ્રવીણ રૂપાભાઈ વાઘેલા હોવાની માહિતી છે. યુવકની હત્યા થઈ છે કે તેણે જાતે જ ગળું કાપી આત્મહત્યા કરી છે, તમામ દિશામાં પોલીસે તપાસ આરંભી છે.